બાળ મિત્રો, તમે ઘણા બધા વિડિયો જોયા છે ને, અને તમે પીડીએફ દ્વારા હોમવર્ક પણ કર્યું છે, તો તમને ખબર છે કે હવે એક્ઝામ આવી ગઈ છે, તો આપણે શું કરવાનું છે? એક્ઝામની તૈયારી કરવાની છે, તો એ તૈયારી કરવામાં હું આજે તમને મદદ કરીશ. તો કઈ રીતે કરીશ તે તમે જુઓ, અને પેપર કઈ રીતે લખવાનું છે એ પણ સમજાવીશ. તો આપણે એ વિડિયો દ્વારા શીખીશું. મોડેલ પેપર ધોરણ 2 વિષય ગણિત અભ્યાસક્રમ 1-7 પ્રકરણ માર્ક્સ 40. હવે બાળકો, પ્રથમ આપણે પ્રશ્ન 1 એમસીક્યુ જોઈએ. પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુનું વજન વધારે છે? હવે અહીંયા 4 વિકલ્પો આપ્યા છે. પાણીની બોટલ, મોટી ડોલ, ટબલર અને નાનો ઘડો. તો આ બધી વસ્તુ તમે જોઈ છે, તો તમને ખ્યાલ આવી જશે કે શેમાં વધુ વજન સમાય છે પાણીનું. તો મોટી ડોલ. તો અહીં જવાબ શું આવે છે? બ. તો આપણે આ જવાબ લખવાનો છે આ રીતે. તમારે છૂટા પેજમાં નંબર આપીને બ અને મોટી ડોલ એ રીતે જવાબ લખવાનો રહેશે. હવે 22માંથી 3 ઓછા કરીશું તો કઈ સંખ્યા મળે? હવે 22માંથી આપણે 3 શું કરવાના છે? ઓછા કરવાના છે. તો 22માંથી 1 જાય તો કેટલા રહે? 21. 21માંથી 1 જાય તો બોલો 20, અને 20માંથી 1 જાય તો 19. તો આપણો જવાબ કયો આવશે? 19. આપણે બધા વિકલ્પો જોવાના છે, અને શું કરવાનું છે તે પણ ધ્યાન રાખવાનું છે. અહીં 22માંથી 3 ઓછા કરવાના છે, તો આપણો જવાબ અહીં 19 આવે છે. જો તમને ખ્યાલ ન આવે તો 19ની અંદર 3 ઉમેરી દેવાનું, તો કેટલા થશે? 19 ને 1 20 ને 1 21, 21 ને 1 22. આવી ગયો જવાબ. તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. 3. મમ્મી 5 ચોકલેટ મને આપે, 4 ચોકલેટ મારી બેનને આપે. તો મમ્મી કેટલી ચોકલેટ લાવી હશે? મમ્મી 5 ચોકલેટ મને આપે અને 4 ચોકલેટ મારી બેનને આપે. તો 5 અને 4 શું કરવાનું? આપણે ઉમેરવાના છે. તો 5માં 4 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? ચાલો ગણતરી કરો. તો શું 8 આવે છે કે 9 કે 10 આવશે? હા, 9 આવશે. તો આપણે અહીં ટિક કરવાની છે, અને જવાબ ક્યાં લખવાનો? બોક્સમાં. તો તમારે 5માં 4 ઉમેરવાના, એટલે જવાબ આવશે 9. તો આપણો સાચો જવાબ છે. હવે જુઓ 4 નંબર. હાથનો પંજો દોરી કયું ચિત્ર બનાવી શકાય? હવે હાથનો પંજો એટલે શું સમજ પડે છે તમને? જુઓ, આ હાથનો પંજો કહેવાય છે. તો આપણે આમ પંજો મૂકીને આપણે કિનારી દોરવાની છે. તો કયું ચિત્ર બનશે બાળકો? નથી સમજ પડતી? તો તમે ઘરે દોરી જોજો, એટલે ખ્યાલ આવશે. હવે જુઓ, એના જવાબ છે બટક, પતંગિયું, કોઈ નહીં, અ બ બંને. હવે હું તમને આ સમજાવું છું. કોઈ નહીં એટલે આ 3 જે વિકલ્પ છે તેમાંથી કોઈ પણ નહીં આવે, અને અ બ બંને એટલે અ માં બટક અને બ માં પતંગિયું, એટલે આ બે જવાબ આવતા હોય તો તમારે ડ ટિક કરવાનું છે. પણ અહીંયા શું છે? હાથનો પંજો દોરવાનો છે. તો કયું ચિત્ર બનશે બાળકો? બટક. તો આપણે અહીં ટિક કરવાનું છે. તો આ જવાબ સાચો છે. ડ. મારી સપાટી સપાટ છે, કોણ છું બોલો? હવે સપાટી સપાટ હોય તે વસ્તુ આપણે શોધવાની છે. અ બેટ, બ કબાટ, ક
અ બ બંને એટલે આ બંને જવાબ આવતો હોય તો ક કરવાનું, અને ડ એટલે કોઈ નહીં, આ ત્રણમાંથી કોઈ નહીં આવે તો આ ટિક કરવાનું. હવે સપાટી સપાટ કોની છે? બેટની સપાટી કેવી હોય બાળકો? સપાટ. અને કબાટની સપ અને બ બંને આવતું હોય તે, તો અહીં ક જવાબ આવશે. હવે પ્રશ્ન એકનો બ, ક્રમિક સંખ્યા પૂર્ણ કરો. ક્રમિક એટલે ક્રમ પ્રમાણે જે આવે તે સંખ્યા. હવે જુઓ અહીં ઘર આપ્યા છે, તો ઘરનો નંબર છે અહીં 35. તો 35 પછી કયો નંબર આવે બોલો? 36. તો તમારે અહીં 36 લખવાનું છે. 36 પછી 37 છે ને, તો આપણે હવે 37 પછી જે ઘર નંબર આવે તેનો કયો ક્રમ આપવાનો છે? 38 પછી 39 અને પછીનું ઘર છે તેનો નંબર કયો છે? 40. તો આ આપણી સંખ્યા બની ગઈ. હવે જુઓ બે નંબર, અહીં તોરણ આપ્યું છે અને તેમાં ડિઝાઇન છે, તો અહીં ક્રમિક સંખ્યા આપણે પૂર્ણ કરવાની છે, તો 61 છે. 61 પછી શું આવશે બાળકો? 62. તો અહીં આપણે 62 લખીશું. 62 પછી 63. 63 પછી 64. 64 પછી 65. અને 65 પછી શું આવશે? બરાબર છે 66. તો આ સંખ્યા આપણી અહીં પૂર્ણ થઈ. હવે આપણે ક જોઈશું, જૂઠ પૂર્ણ કરો. જૂઠ વિશે તમે શીખી ગયા છો. અહીં 10નું જૂઠ પૂર્ણ કરો એવી સૂચના આપેલી છે. તો આપણે આ જે છે ચોરસ, તેમાં કેટલા ત્રિકોણ આપેલા છે તે જોઈએ. જુઓ આ પહેલા બોક્સમાં 2 ત્રિકોણ છે અને બીજા બોક્સમાં 1 જ છે. તો આ લાઇનમાં આપણે 10 ત્રિકોણ થાય એ રીતે આપણે જૂઠ પૂર્ણ કરવાનું છે. અને જુઓ એક બોક્સમાં 2 ત્રિકોણ આપ્યા હોય એટલે આપણે બધા બોક્સમાં 2 ત્રિકોણ દોરવાના છે. તો અહીં તો 2 છે, અહીંયા 1 જ છે, તો આપણે 1 દોરીશું એટલે કેટલા થયા? 1 2 3 4. હવે અહીં 1 જ છે એટલે આ 5, આ 6 7 8, અહીંયા 1 જ છે એટલે આ 9 અને આ 10. તો 10નું જૂથ પૂર્ણ થઈ ગયું. હવે જુઓ આ 10નું જૂથ આપણે આ પૂર્ણ કર્યું ને, તો આ 2 નંબરનું આપણે આ જૂથ તમારે જાતે પૂર્ણ કરવાનું છે, ગણતરી કરવાની છે અને એને પાડીને પૂર્ણ કરવાનું છે. હવે જોઈએ આપણે 20નું જૂથ પૂર્ણ કરો. 20નું જૂથ હું તમને બતાવું છું. જુઓ 1 2, આ 3, હવે અહીં આ 1 4, અહીં 5 અને 6, આ 7, હવે આ 8, અહીંયા ખાલી છે એટલે કેટલા દોરવાના? 2. તો આ 9 અને 10. હવે જુઓ બાળકો આ તો 10 જ થયા, આપણે કેટલું જૂથ પૂર્ણ કરવાનું છે? 20નું. તો આ નીચેની લાઈન તમારે પૂર્ણ કરવાની છે. આવડશે ને તમને? પ્રશ્ન 2 અ, નીચે આપેલા ચિત્રોમાંથી હલકી વસ્તુ પર ખરું અને ભારે વસ્તુ પર ખોટાની નિશાની કરો. હલકા પર ખરું અને ભારે પર ખોટું. હવે જુઓ આ પેલોનમાં એમાં 2 ચિત્રો આપ્યા છે. એક છે આ શેનું ચિત્ર છે? જાર. અને આ છે બોલો? વેલી. તો ઝાડનું વજન વધારે કે આ વેલીનું? બોલો ખ્યાલ આવશે તમને? વેલી હલકી છે તો હલકા પર શું કરવાનું છે? ખરાની નિશાની. તો અહીં આપણે ખરું કરીશું અને ઝાડ ભારે હોય એટલે અહીં આપણે ખોટાની નિશાની કરવાની છે. હવે જુઓ નંબર 2, આ જુઓ આ લોટો છે અને આ છે તબલર. તો આમાં હલકું કયું કહેવાય અને ભારે કયું કહેવાય?
તો એ તમારે જાતે કરવાનું છે અને અહીં નિશાની કરવાની છે. હવે જુઓ ત્રણ નંબર, 10 ની 5 નોટ અને 10 ના 5 સિક્કા. આ કવરમાં 10 ની 5 નોટ આપી છે અને આ કવરમાં 10 ના 5 સિક્કા. તો શેનું વજન વધારે છે અને શેનું ઓછું છે તે તમારે નક્કી કરવાનું છે. હવે જુઓ બાળકો, આ 10 ની નોટ છે, તો આવી 10 ની 5 નોટ તમારે લેવાની છે અને જોવાનું છે કે વજન આનું વધારે આવે છે કે ઓછું આવે છે. અને આ છે 10 નો સિક્કો, તો આ 10 ના સિક્કાને તમારે 5 લેવાના છે અને જોવાનું છે કે આનું વજન વધારે છે કે ઓછું છે. તો આ તમારે જાતે જોવાનું છે અને પછી અહીંયા નિશાની કરવાની છે. તો આવડશે ને તમને? બ, અંદાજ લગાવો ઓછું કે વધારે. હવે અહીં ચિત્ર આપ્યું છે તેમાં ઓછું છે કે વધારે છે તે પ્રમાણે અંદાજ લગાવીને આપણે ગોર કરવાનું છે. 1. આ કાંસકીમાં દાંતા કેટલા છે? તો આ કાંસકીના દાંતા છે. હવે અહીં જુઓ, 40 થી ઓછા કે 40 થી વધારે? તો તમને આ દાંતા તમારે અંદાજ લગાવવાનો છે કે 40 થી ઓછા છે કે 40 થી વધારે. તો અહીં 40 થી ઓછા લાગે છે, તો આપણે અહીં ટીક કરવાની છે. હવે તમે જો ની સમજ પડે તો બાળકો આ ગણી લેવાનું અને પછી તમારે ટીક કરી દેવાનું. હવે જુઓ, આ કુંડામાં આ છોડ રોપેલો છે. હવે એના પાંદરા કેટલા છે તે જોવાનું છે, 20 થી વધારે કે 20 થી ઓછા. તો આ પાંદરા જોતા લાગે છે કે 20 થી ઓછા હશે. તો આપણે ક્યાં ટીક કરવાનું, અહીં કે અહીં? અહીં. તો આ જવાબ આપણો સાચો થાય. તો આ રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હવે જુઓ, ક, તબક્કા જોડી ચિત્ર પૂર્ણ કરો. અહીંયા તમે ઘણી વખત આ પ્રવૃત્તિ કરી હશે. 21 થી 60 અંક જોડો. હવે જુઓ બાળકો, અહીં 21 લખેલા છે, તો 21 થી અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. 21 પછી શું આવે? 22. તો આ રીતે આપણે લાઈન દોરવાની છે અને જેમ ક્રમ આવે તે રીતે આપણે લાઈન દોરતા જઈને શું કરવાનું છે, આ ચિત્ર પૂરું કરવાનું છે. અને ક્યાં સુધી પહોંચવાનું છે? 60 સુધી. તો આ તમારે પ્રવૃત્તિ ઘરે જાતે કરવાની છે. ઘણી સહેલી છે, તમને આવડશે. પ્રશ્ન 3, અ ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. હવે આ ચિત્ર જુઓ અને પ્રશ્નો છે તેના જવાબ આપણે લખવાના છે. પહેલું, સરીઓના બંડલ કેટલા છે? હવે અહીં બંડલ કયા દેખાય છે તમને? જુઓ, આ એક બંડલ છે, એમાં સરીઓ ખોસેલી છે. તો આ બંડલ કહેવાય. તો આવા બંડલ કેટલા થયા? 1, 2, 3, 4. તો અહીં આપણે 4 જવાબ લખવાનો છે. કુલ કેટલી સળીઓ છે? જો બરકો, અહીં સળીઓ આપેલું છે, બંડલ નથી આપ્યું. તો આપણે આ બધી સળીઓ ગણવાની છે. એક બંડલમાં કેટલી થાય તે પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. અને જુઓ, અહીં છૂટી સળી પણ આપી છે, તો તેને પણ ગણવાની છે. અને સંખ્યા ક્યાં લખવાની છે? અહીં. તો આ તમારે કરવાનું છે. 26 સળીઓ હોય તો આવા કેટલા બંડલ બનશે અને છૂટી સળીઓ કેટલી રહેશે? હવે 26 સળીઓ હોય અને એક બંડલમાં કેટલી સળીઓ છે બાળકો, તમે ગણીને? 10. તો 26 સળીઓ હોય તો 20 વત્તા 6 થાય. તો 20 સળીઓના કેટલા બંડલ બને? 2. તો અહીં આપણે 2 લખીશું. અને છૂટી સળીઓ કેટલી રહેશે તે તમારે અહીં લખવાનું છે.
તો આ ગણતરી તમારે આ રીતે કરીને આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. બ, કોણ કેટલું ઊંચકી શકે તેની સાથે જોડો. હવે અહીં મોટી ટ્રક, માણસ, બાળક અને ઘડેરો આ છે, અને આ તરફ ફરોનો ટોપલો, ઈંટોના ઠેલા, 50 સિમેન્ટની ગૂણ, આઈસ્ક્રીમનું પેકેટ. તો બાળકો, મોટી ટ્રક સાથે આમાં આપણે કયું જોડીશું? ફરોનો ટોપલો, ઈંટોના ઠેલા, 50 સિમેન્ટની ગૂણ. હવે વધારે વજન મોટી ટ્રક ઊંચકી શકે, તો આમાંથી કયું વધારે છે? 50 સિમેન્ટની ગૂણ. તો આપણે આ રીતે અહીં એને જોડીશું. હવે માણસ છે, તો માણસ આમાંથી કયું આવશે? માણસ સાથે જોડકું ફરોનો ટોપલો, તો આપણે આ જોડીશું. અને બાળક અને ઘડેરો, તો આ બેમાંથી શું આવે તે તમારે જાતે જોડવાનું છે. ક, પેટર્ન પૂર્ણ કરો. હવે અહીં જુઓ, 2 અને 4, તો 2માં કેટલા ઉમેરીએ તો 4 જવાબ આવે? 2. તો 2 ને 2 4, 4માં કેટલા ઉમેરવાના? 2. તો કયો જવાબ આવશે? 4 વત્તા 2 6. તો અહીં આપણે 6 લખીશું. 6 ને 2 8 આપેલો છે ને જવાબ. 8 ને 2 10, 10 ને 2 12, અને 12 ને 2 14. તો આ રીતે આપણે આ પેટર્ન પૂર્ણ કરવાની છે. આપણે પહેલા પેટર્ન સમજવાની છે અને પછી એને પૂરી કરવાની છે. હવે આમાં જુઓ, ચોરસ છે અને અંદર ગોળ છે. અહીં ત્રિકોણ છે અને અંદર શું છે? ચોરસ. પછી શું આપ્યું છે? ખાલી. તો આપણે પેટર્ન સમજી લેવાની છે. જુઓ, આ ચોથા અહીંયા શું છે? ત્રિકોણ. તો આ પેટર્ન અહીં દોરેલી છે, તો અહીં શું દોરવાનું? આ પેટર્ન. તો એ રીતે આપણે આ પેટર્ન પૂરી કરવાની છે. તો આ તમારે જાતે કરવાનું છે. પ્રશ્ન 4. અ, આકાર મુજબ વસ્તુના નામ લખો. હવે અહીં આપણને જે આપ્યું છે તેને અહીં જે આકાર છે તેમાં આપણે લખવાનું છે. જુઓ, આઈસ્ક્રીમનો કોન, તો એનો કોનનો આકાર કેવો છે? ગોળ, ત્રિકોણ, લંબચોરસ કે ચોરસ? બોલો, શું આવશે? ત્રિકોણ. તો આઈસ્ક્રીમના કોનનું આપણે અહીં લખીશું. આઈસ્ક્રીમનું કોન. હવે છે પરાઠા. તો પરાઠા કેવા હોય બાળકો? મમ્મી બનાવે છે ને, તો પરાઠા ગોળ હોય. ટીવી, તો ટીવી કેવી હોય બાળકો? લંબચોરસ. તો આપણે અહીં લખીશું. હવે જુઓ, વોલીબોલ, ચોપડી, ચીઝની ક્યુબ, હેંગર, કેરમબોર્ડ, એ બધું તમારે અહીં આકાર મુજબ ગોઠવીને લખવાનું છે. બ, જેમાં વધુ પાણી સમાય તેના પર ગોર કરો. હવે આ પહેલા ચિત્રમાં છે પાણીની બોટલ અને ટબલર. તો આ બેમાંથી પાણી શેમાં વધુ સમાય તેના પર આપણે શું કરવાનું છે? ગોર કરવાનું છે. તો આ બેમાંથી શેમાં વધારે સમાય? આમાં કે આમાં? આમાં. તો આપણે અહીં આ રીતે ગોર કરવાનું છે. હવે જુઓ, આ છે પીપ અને આ છે ડોલ. તો આ બેમાંથી શેમાં પાણી વધુ સમાય? તો તમારે અહીં જાતે ગોર કરવાનું રહેશે. ક, પ્રશ્નોના જવાબ વિચારીને લખો. હવે અહીં આપણે વાંચીએ. બિસ્કિટનું 1 પેકેટ 10 રૂપિયાનું. બિસ્કિટનું 1 પેકેટ કેટલાનું થાય? 10 રૂપિયાનું. તો બિસ્કિટના 3 પેકેટ લેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? હવે 1 પેકેટ 10 રૂપિયાનું, આપણે કેટલા પેકેટ લેવાના છે? 3.
તો બીજું પેકેટ કેટલાનું થશે? 20 રૂપિયા. ત્રીજું પેકેટ 30 રૂપિયાનું. તો અહીં 3 પેકેટ થઈ ગયા, તો 3 પેકેટ માટે કેટલા થયા? 30. તો આપણો જવાબ શું આવશે? 30 રૂપિયાની જરૂર પડે. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. 2. સોનુ પાસે 20 ચોકલેટ છે, તેમાંથી 4 ચોકલેટ મીનુને આપે છે, તો તેની પાસે કેટલી ચોકલેટ બાકી રહેશે? તો બાળકો, 20 ચોકલેટ છે એની પાસે, કેટલી? સોનુ પાસે. અને તેમાંથી શું કરે છે? 4 ચોકલેટ એ આપી દે છે. તો 20માંથી આપણે 4 ઓછા કરવાના છે. તો ચાલો ગણતરી કરો, 20માંથી 4 ઓછા થાય તો કેટલો જવાબ રહેશે? બોલો, 16. તો અહીં આપણો જવાબ 16 આવશે. 16 ચોકલેટ રહેશે બાકી. ત્રણ. જ્યુસનો ગ્લાસ 10 રૂપિયાનો છે, કેટલાનો? 10 રૂપિયાનો. રામ 4 ગ્લાસ જ્યુસ લેવા જાય છે, તો તેને કેટલા રૂપિયા જોઈશે? 1 જ્યુસનો ગ્લાસ 10 રૂપિયાનો છે, તેવા 4 ગ્લાસ. તો તમારે આ ગણતરી કરવાની છે. તો કેટલા રૂપિયા થશે તે જવાબ તમારે અહીં લખવાનો છે. તો આ ગણતરી આપણે કરીશું, તો તમે કરશો ને બાળકો? ડ. આપેલું ચિત્ર જુઓ. વાદળમાં કેટલા પક્ષીઓ છે તે ગણો, અને 40 પક્ષી થાય તે રીતે બાકીના પક્ષી દોરો. હવે આ જે ચિત્ર છે તેમાં પક્ષીઓ દોરેલા છે, તો એ કેટલા પક્ષીઓ છે તે પહેલા આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો હવે આપણે બાકીના પક્ષીઓ દોરવાના છે. ક્યાં સુધી બોલવાનું છે આપણે? 40 સુધી. તો 12 થયા, તો 12 પછી શું આવશે? 13, 14, 15. હવે બાકીના તમારે દોરવાના છે. તો આ કાર્ય તમે પૂરું કરશો. હવે આ પેપર તમારું કમ્પ્લીટ થઈ ગયું છે, તો તમારે ધ્યાનથી લખવાનું છે અને વાંચીને એને સમજવાનું છે. તો હવે બાળકો, એક્ઝામની તમારી તૈયારી થઈ જશે. બાળકો, તમે મેં જે સમજાવ્યું તે રીતે પેપર ધ્યાનથી પણ વાંચ્યું અને જોયું પણ, અને કઈ રીતે લખવાનું એ પણ સમજી ગયા. તો બાળકો, હવે જ્યારે તમે એક્ઝામ આપવા બેસો ત્યારે પેપરને શાંતિથી ધીમે ધીમે વાંચજો, અને શું કરવાનું છે તે બરાબર ધ્યાનથી લખજો. તો બાળકો, એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.